નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું યુનિટી પબ્લિક સ્કૂલમાંથી આપના પાયલ દીદી. આજે આપણે ધોરણ 3 વિષય હિન્દી, જેમાં આપણે પાઠ નંબર 23 બગીચા. શું છે પાઠ નંબર 23નું? બગીચા. બગીચા યાની બગીચો. તમારા જે ગામમાં બગીચો હશે તમે જોયો હશે, જો તમને અહીંયા આ ચોપડીમાં બગીચાનું ચિત્ર બતાવેલું છે. તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. यह गाँव का बगीचा है. यह गाँव का बगीचा એટલે આ ગામનો બગીચો છે. ઉસમેં ચારો ઓર હરિયાલી હૈ. શું છે? એની ચારે બાજુ હરિયાલી છે એટલે ચારે બાજુ ઝાડ ઝાડ છે. ઉસમેં તરહ તરહ કે પેડ હૈ એટલે એમાં અલગ અલગ પ્રકારના ઝાડ છે. આમ ઓર જામુન કે પેડો પર ફલ લદે હૈ. આમ એટલે કેરી અને જાંબુન એટલે જાંબુના ઝાડ. આમ એટલે કેરી અને જાંબુના ઝાડ ઉપર ફળ લડકે એમ કે લાગેલા છે. ઉસમે ગુલાલ ચમેલી ગેંદા મોગરા ચંપા આદિ ફૂલો કે પૌધે એટલે એમાં સેના સેના છે. તમને ફૂલોના છોડ બી એમ કે બગીચામાં છે. ગુલાબનો છે, ચમેલીનો છે, મોગરાનો છે, ગલગોટાના છે, ચંપાના છે, એમ આદિ એટલે એમ કે બધા જ ફૂલો પણ ત્યાં એના છોડ છે. હમે બગીચે કે ફૂલો કો નહીં તોડના ચાહીએ એટલે આપણે બગીચામાં જે ફૂલ હોય એને તોડવા જોઈએ નહીં. ક્યુકે બગીચે કી શોભા હૈ. કારણ કે શું છે? બગીચાની શોભા છે. કારણ કે ફૂલથી જ બગીચો સારો લાગે ને. બગીચે મેં તિતલિયા ઉડ રહી હૈ. બગીચામાં તિતલિયા એટલે પતંગિયા ઉડી રહ્યા છે. ભોંવરે ગુંજ રહે. ભોંવરે એટલે જે ભમરા હોય ને એમ કે ગુંજી રહ્યા એટલે અવાજ કરી રહ્યા છે. ગાંવ કે લોક બગીચે મેં સેર કરને આતે હે એટલે ગામના લોકો ચાલવા માટે બગીચામાં આવે છે. કુછ લોકો બેન્ચો પર તો કુછ લોક ઘાસ પર બેઠતે એટલે ક્યાંક અમુક લોકો બેન્ચ એટલે બેસવાની જે આવે ને બેન્ચ એના ઉપર બેસે કાં તો પછી નીચે ઘાસ પર બેસે છે. બગીચે મેં ખેલ કૂદ કે સાધન હૈ. બગીચામાં ખેલ એટલે રમવાના સાધન છે, જેમ કે હિંચકા છે, લોસરપટ્ટી છે, એ સાધનો બગીચામાં છે. છોટે બચ્ચે ઝૂલા ઝૂલ રહે એટલે નાના બાળકો હિંચકા ખાય છે. કુછ સરકપટ્ટી પર સરક રહે એટલે ક્યાંક અમુક છોકરાઓ લપસની ખાઈ રહ્યા છે. બચ્ચે બુઢે સબકો બગીચા અચ્છા લગતા હૈ એટલે એમ કે બાળકો પછી વૃદ્ધો બધાને બગીચો સારો લાગે છે. બરાબર. હવે એને આપણે શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થમાં પહેલો શબ્દ છે ગામ એટલે ગામ, બગીચા એટલે બાગ, ઉદ્યાન, પોધા એટલે છોડ, ખેલકૂદ એટલે રમત ગમત, સરકપટ્ટી એટલે લપસણી, ઝૂલા એટલે હિંચકો, પેડ એટલે વૃક્ષ, આમ એટલે કેરી, જાંબુની એટલે જાંબુ, ગેંદા એટલે ગલગોટો, તિતલી એટલે પતંગિયું ને બેન્ચ એટલે પાટલી. હવે આપણે આ પાઠનું સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં શું છે કે આમ ઓર જાંબુન કે પેડો ઉપર ખાલી જગ્યા લદે તો ફલ. બગીચે મેં તિતલિયા ઉડ રહી હૈ. બગીચે મેં ખાલી જગ્યા ઉડ રહી તો બગીચે મેં તિતલિયા ઉડ રહી હૈ. બગીચે મેં ખાલી જગ્યા ગુંજ રહે તો બગીચે મેં ભવરે ગુંજ રહે. લોક બગીચે મેં ખાલી જગ્યા કરને આતે હૈ તો લોક બગીચે મેં સેર કરને આતે હૈ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. બગીચે મેં કોણ કોણ સે ફૂલ હૈ તો બગીચે મેં ગુલાબ ચમેલી ગેંદા મોગરા ચંપા આદિ ફૂલ હૈ. બગીચે મેં ચારો તરફ ક્યાં હૈ તો હરિયાલી હૈ. ગાંવ કે લોક કહાં બેઠતે હૈ તો ગાંવ કે લોક કુછ લોક બેન્ચ પે બેઠતે હૈ તો કુછ લોક ઘાસ પે બેઠતે હૈ. છોટે બચ્ચે ક્યાં કર રહે તો છોટે બચ્ચે ઝૂલા ઝૂલ રહે હૈ. બગીચા કિસે અચ્છા લગતા હૈ બગીચા બચ્ચે બૂઢે સબકો અચ્છા લગતા હૈ. નીચેના વાક્યોનું ગુજરાતી કરો. યહ ગાંવ કા બગીચા હૈ તો આ ગામનો બગીચો છે. બગીચે મેં ખેલકૂદ કે સાધન હૈ બગીચામાં રમવાના સાધનો છે. બગીચે મેં તિતલિયા ઉડ રહી હૈ તો બગીચામાં પતંગિયા ઉડી રહ્યા છે. પછી છે છોટે બચ્ચે ઝૂલા ઝૂલ રહે હૈ તો નાના બાળકો હિંચકા ખાય છે. કુછ બચ્ચે સરકપટ્ટી પર સરક રહે હૈ કેટલાક બાળકો લસરપટ્ટી પર લસરી રહ્યા છે. બરાબર છે. તમને આ પાઠ સમજાવ ને સારી રીતે બાળકો. આવજો.